ओके चलो, धोरण 12 चैप्टर नंबर 1 अकाउंट ने अंदर भागीदारी विषय ने प्रवेश। भागीदारी विषय मतलब के अत्यारे एने आपणे प्रस्तावना जोईए कि भागीदारी मतलब शुं, अथवा तो सौथी पहला कोईपण चैप्टर ने सौथी वधारे व्यवस्थित समझवू होय तो सौथी पहला प्रश्न एवं पूछवानो कि शुं एनी पहला श्या माटे, કે ભાઈ અમે 11મા ધોરણની અંદર જે કંઈ પણ આખું વર્ષ એકાઉન્ટ ભણ્યા છીએ તેમાં ક્યારે પણ ભાગીદારી એવો શબ્દ નહીં હતો, તો અત્યારે 12મી અંદર સૌથી પહેલાં તો આ ભાગીદારી એ શું છે, શા માટે જરૂર પડી? તો આપણને સૌથી પહેલાં એવું લાગે કે સર 11મા અમે શું ભણેલા, તો 11મી અંદર તમે જે ભણેલા હતા 11th સ્ટાન્ડર્ડની અંદર તેમાં શું હતું કે ધંધાનો જે માલિક હતો, ધંધાનો જે માલિક હતો એ કોણ હતો? ફક્ત એક વ્યક્તિ। શું હતો? ફક્ત એક વ્યક્તિ। ધંધાનો માલિક જે છે એ ફક્ત એક જ વ્યક્તિ હોય તો એનો મતલબ શું થાય કે એને કહેતા આપણે એકાકી પેઢી। શું કહેતા તેને? એકાકી પેઢી, કે જેનો માલિક કોણ હશે? ફક્ત એક વ્યક્તિ। હવે ભાગીદારી આપણે જે 12th સ્ટાન્ડર્ડની અંદર શીખવાના છીએ તેની અંદર છે ભાગીદારી। સર શા માટે ભાગીદારી? આપણને બધા આ શબ્દથી વાકેફ છીએ, ભાઈ ભાગીદારી મતલબ શું? તો ભાગીદારીથી આપણે આ વાકેફ છીએ, તો ભાગીદારી શા માટે સૌથી પહેલાં? તો ભાઈ સર ભાગીદારી શા માટે? તો આપણને સૌથી પહેલાં એક જ આન્સર મળે। કોઈક તમને એવું પૂછે કે ભાઈ એક વ્યક્તિ ધંધો ચલાવે અથવા ભાગીદારો ધંધો ચલાવે, એક કરતાં વધારે વ્યક્તિ એટલે કે બે અથવા વધારે વ્યક્તિઓ ભેગા મળીને ધંધો ચલાવે તો એનો શું ફાયદો અથવા શા માટે? તો સિમ્પલ આન્સર શું જોઈએ કે સર એક વ્યક્તિ પાસે પૂરતા પૈસા નથી, એટલે બે વ્યક્તિઓ અથવા બેથી વધારે વ્યક્તિઓ ભેગા થયા તો બધા થોડા થોડા પૈસા લાવશે તો એક વ્યક્તિ કરતાં વધારે થઈ જશે। એટલે તમને બધાને શું લાગે? ભાઈ સૌથી પહેલાં બધાના જ માઇન્ડમાં આવશે કે મૂડી જે છે એ મૂડી વધારવી હોય તો તમારે એકાકી પેઢી કરતાં શું જોઈશે? ભાગીદારી પેઢી। બીજું સર, બીજું શું હોઈ શકે? તો કોઈક વ્યક્તિ વિચારી શકે ભાઈ એમની પાસે કોઈ એવી કાર્યક્ષમતા છે। કાર્યક્ષમતા મતલબ કોઈક વ્યક્તિ પાસે એવી આવડત છે। શું છે? કોઈ વ્યક્તિ પાસે એવી આવડત, તો તમારે તેને શું કરવાનું? એક વ્યક્તિને તમે ભાગીદાર તરીકે રાખી લો। માની લો કે અહીંયા એક વ્યક્તિ છે તો એને ફક્ત ખરીદીનું વસ્તુ છે, નોલેજ છે, જ્ઞાન છે, પરંતુ અહીંયા બે વ્યક્તિ હોય તો એકને ખરીદીનું નોલેજ હોય અને બીજાને વેચાણનું નોલેજ હોય તો ધંધો વ્યવસ્થિત ચાલી શકે। પણ ફક્ત આ બે વસ્તુ પૂરતું નથી। કઈ રીતે? તો માની લો કે હું એકાકી પેઢી તરીકે ધંધો શરૂ કરું છું, બરોબર। હવે સૌથી પહેલાં કહે છે મૂડી વધારવા, તો આના બદલામાં મારી પાસે બીજા ઓપ્શન શું છે? તો બીજા ઓપ્શનની અંદર એવું છે કે ભાઈ મને બેંકમાંથી લોન મળે છે, હું બેંકમાં એપ્લાય કરું તો મને આ જે નાણાંની જરૂરિયાત છે એ મને કઈ રીતે સંતોષાઈ જશે? બેંકમાં હું લોન લઈ લઉં ત્યારે। તો સર અહીંયા કાર્યક્ષમતાવાળો બીજો ઓપ્શન છે। હા, બીજો ઓપ્શન જે છે કાર્યક્ષમતાનો એ પણ હું રાખી શકું। કઈ રીતે? કે ભાઈ હું એને ભાગીદાર નથી બનાવતો, એ વ્યક્તિને હું શું કરી દઈશ? મારે ત્યાં પગારદાર તરીકે રાખી લઈશ, એટલે મારે એને પગાર ચૂકવવાનો અને એની પાસે જે આવડત છે તેનો હું ઉપયોગ કરી શકું। ખરેખર ભાગીદારી આવવાનું સૌથી મહત્વનું જે રીઝન છે, જે કારણ છે એ કયું છે? તો એ જે છે એ છે રિસ્ક। એ છે એ શું છે? રિસ્ક। રિસ્ક મતલબ ધંધામાં રહેલું જોખમ, ધંધામાં રહેલું જોખમ। હવે તમને હું એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછું, એ તમે વિચારીને આન્સર આપજો, એટલે તમને ભાગીદારી શા માટે આવે છે એનું રીઝન મળી જશે। તમારી પાસે ઓપ્શન છે, માન લો કે તમે જે નવો ધંધો શરૂ કરવા માંગો છો એ ધંધો તમે શરૂ કરો તો તમને એવું છે કે આ ધંધામાં નફો જ થશે। તમને શું લાગે છે કે શું થશે ધંધો શરૂ કરીએ એટલે? મને એવું જ લાગે છે કે ભાઈ ખરેખર નફો જ થશે, નુકસાન થશે એવું મને લાગતું નથી। તો તમે શું કરશો? તમે કોઈ વ્યક્તિને ભાગીદાર તરીકે રાખશો કે પછી તમે એકલા ધંધો કરશો? તો તમારા બધાનો આન્સર શું આવશે? સર નફો જ થવાનો છે, તો અમે શા માટે બીજા વ્યક્તિઓ વચ્ચે વહેંચવીએ, અમે એકલા રહીશું। પરંતુ જ્યારે ધંધો જે તમે શરૂ કરવાના છો તેમાં નુકસાન થવાનું જોખમ છે। શું છે? નુકસાન થવાનું જોખમ। અગર નુકસાન થવાનું જોખમ હોય ત્યારે તમે એકલા નહીં રહેશો ભાઈ, ત્યારે શું વિચારીશું કે એકલા જોખમ ઉઠાવવું એના કરતાં એક કરતાં વધારે વ્યક્તિઓ જોખમ ઉઠાવે તો સારું।
તો આજે નુકસાન થવાનું જોખમ હોય જ્યારે ધંધો શરૂ કરવા માટેનું, એટલે કે આ ત્યારે તમે શું વિચારશો કે ભાઈ ત્યારે આપણે ભાગીદારીમાં ધંધો કરવો જોઈએ. એટલા માટે ભાગીદારી આવવાનું સૌથી મહત્વનું કોઈ કારણ હોય તો એ કયું છે? ધંધાનું જોખમ. જેટલું ધંધાની અંદર નુકસાનનું જોખમ વધારે, એટલું જ તમે શું કરશો, વધારે ને વધારે ભાગીદારો બનાવશો, કે જેને કારણે શું થશે કે જે ટોટલ નુકસાન છે એ નુકસાન એક કરતાં જે તમારે એકલાએ ભોગવવાનું હતું એ તમારે એક કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જશે. સમજાય છે? તો આ હતું શું કે ભાઈ એકાકી પેઢીમાંથી ભાગીદારી આવવાનું રીઝન, આ આપણે જોયું. હવે ભાગીદારી આપણે આજે ફક્ત આ વિડીયોની અંદર ત્રણ ડેફિનેશન જોવાની છે, પણ ત્રણ ડેફિનેશન જોવામાં ઘણો સમય લાગશે. તમે એક વખત આ ડેફિનેશન જોશો એટલે તમને ઘણા બધા આગળના આપણા જે કંઈ પણ લેક્ચર રહેશે એ બધી જ આમાં ખબર થઈ જશે. તો હવે ડેફિનેશન તરફ આગળ વધીએ તો ડેફિનેશન મેં અહીંયા લખેલી છે કે ભાગીદારી, સૌથી પહેલી ડેફિનેશન આપણે કોની જોવાની છે? ભાગીદારી. ત્રણ ડેફિનેશનની અંદર સૌથી પહેલાં ભાગીદારી. તો ભાગીદારી માટે અહીંયા લખેલું છે કે ભાગીદારી, એની માટે ભારતીય ભાગીદારી કાયદાની કલમ જે છે, કઈ કલમ છે? ચાર. કલમ ચાર મુજબ ભારતીય ભાગીદારી કાયદો. આ કાયદો ક્યારે આવેલો છે? તો કાયદાનું પણ વર્ષ હું અહીંયા લખી દઉં છું તમને. કાયદો આવેલો છે આપણી પાસે 1932માં. ક્યારે આવેલો છે? 1932માં. એ 1932ની જે કલમ છે, કલમ ચાર, એ કલમ ચાર મુજબ શું કીધેલું છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તેમનામાંને કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. હવે ડેફિનેશનને આપણે સમજીએ એક પછી એક, એકદમ ધીરે ધીરે. તો સૌથી પહેલાં જુઓ શું લખ્યું છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. તો સૌથી પહેલાં આપણી પાસે એક પહેલો શબ્દ આપણને મળે છે, એવી વ્યક્તિઓ. સૌથી પહેલો આપણી પાસે કયો શબ્દ છે? એવી વ્યક્તિઓ. હવે આ શબ્દ આપણે સમજીએ, આ શબ્દ શું કહે છે? તો એક નંબરનો શબ્દ જે છે એ શું કહે છે? એવી વ્યક્તિઓ. સર, વ્યક્તિઓ મતલબ શું? કે જેને બે પગ હોય, બે હાથ હોય, જોઈ શકતો હોય, વાંચી શકતો હોય, સમજી શકતો. ઓકે, પણ વ્યક્તિઓની અંદર માની લો કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે તમારા ફાધરની પાસે થોડા પૈસા સેવિંગ કરેલા હતા, હવે તમારા ફાધરને તમે શું કહો છો કે મારે હવે ધંધો શરૂ કરવો છે? તો તમારા ફાધર કહે છે, કંઈ વાંધો નહીં, અમે જે કમાયા છીએ એ તમારી માટે છે, એમ કહીને એ તમને અત્યારે, માની લો કે તમે 12th અંદર હજુ ભણો છો અને 12th અંદર ભણ્યા પછી તમે ફાધરને એવું કહો છો કે ભાઈ હવે મારે ધંધો શરૂ કરવો છે. ફાધર કહે છે, કંઈ વાંધો નહીં, મેં સેવિંગ કરેલા 10 લાખ રૂપિયા પડેલા છે, તું લઈ જા. અને તમારી જેવા જ તમારા કોઈ ફ્રેન્ડ્સ છે એવા તમે 3-4 ફ્રેન્ડ્સ ભેગા થયા અને તમે લોકોએ 50 લાખ રૂપિયા ભેગા કરીને ધંધો શરૂ કરવો છે. તો સર, શું અમે ધંધો શરૂ કરી શકીએ? તો એનો જવાબ રહેશે ના. કેમ? અહીંયા તો સર એવું લખેલું છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ. તો અમે તો વ્યક્તિ જ છીએ, તેમ છતાં નહીં કરી શકીએ ધંધો અમે? ના, તમે ભાગીદારી પેઢી બનાવી શકો નહીં, ભાગીદારીની રચના નહીં કરી શકો. શા માટે? તો અહીંયા જે એવી વ્યક્તિઓ એવું કીધેલું છે, તો એવી વ્યક્તિઓ મતલબ કેવી વ્યક્તિઓ? તો એવી વ્યક્તિઓ મતલબ જે કરાર કરવાને લાયક હોય. કરાર કરવાને લાયક હોય તેવી વ્યક્તિઓ. હવે કરાર કરવાને લાયક, સર આ કરાર મતલબ શું? ગુજરાતી શબ્દ થોડો ભારે લાગતો હોય તો ઇંગ્લિશમાં તેને કહેવાય છે કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એવો શબ્દ આપણને બધાને સમજમાં આવે. ભાઈ કોન્ટ્રાક્ટ કરવા માટે જે લાયક હોય એવી વ્યક્તિઓ હોવી જોઈએ. તો સર અહીંયા તો હજુ કોઈ સોલ્યુશન તો મળતું નથી. હવે કરાર કરવાને લાયક મતલબ શું? થોડા ઉદાહરણો દ્વારા હું તમને સમજાવું. કરાર કરવાને લાયક મતલબ શું? કરાર કરવાને લાયક હોય એમાં સૌથી પહેલાં ઓપ્શન આવે કે ભાઈ તમે મેજર હોવા જોઈએ, મતલબ કે 18+. શું જોઈએ? 18+ સૌથી પહેલાં. બરાબર, આ કોઈ જગ્યાએ ટેક્સ્ટ બુકમાં લખ્યું નથી, હું તમને ખાલી સમજાવું છું. 18+ હોવા જોઈએ. તો તમારે અત્યારે ઉંમર હજી કેટલી હોય? 16-17 વર્ષ. સમજાય છે? પછી બીજું, હજુ કેટલા હોઈ શકે? તો બીજા એવા પણ હોઈ શકે કે સર અમુક વ્યક્તિઓ આપણને ખબર છે કે ગાંડા હોય છે, તો આ ગાંડાઓ છે એ લોકો શું કરાર કરી શકે? ના. જે લોકો ગાંડા હોય ને એ લોકો કરાર ના કરી શકે. કેમ? કેમ કે એ લોકો લખેલું શું છે કોન્ટ્રાક્ટની અંદર એ કંઈ સમજી નથી શકતા, વાંચી નથી શકતા, તો એ વ્યક્તિઓ કોન્ટ્રાક્ટ કરી શકે નહીં.
પછી માની લો કે ક્યારેક ક્યારેક આપણે જોયું હોય કે કોઈક વ્યક્તિ હોય ને એને ક્યારેક ક્યારેક છે ને ખાલી આ રીતે ગાંડા હોય ને એવા દોરા પડતા હોય, ક્યારેક જોયું હોય તો મૂવીની અંદર ખાસ કરીને આપણે જોઈતા હોય કે ક્યારેક ક્યારેક ભાઈ છે ને એ વ્યક્તિને તકલીફ થઈ જાય, માઇન્ડ કામ નથી કરતું, ક્યારેક ક્યારેક ગાંડો થઈ જાય છે. તો એ વ્યક્તિ કરાર કરી શકે અથવા એ વ્યક્તિ ભાગીદાર બની શકે? કરી શકે, પણ ક્યારે? જ્યારે એ વ્યવસ્થિત એનું માઇન્ડ ચાલતું હોય ને ત્યારે. જ્યારે એને દોરો પડેલો હોય ને કે ભાઈ ગાંડા જેવું કાર્ય કરતો હોય ને ત્યારે એ પાછો કોન્ટ્રાક્ટ કરી શકે નહીં, અને ત્યારે તમે એની સાથે કોઈ ધંધો પણ કરી શકો નહીં. તો એવી વ્યક્તિઓ મતલબ સમજાય છે? એવી વ્યક્તિઓ મતલબ કેવી વ્યક્તિઓ? જે કરાર કરવાને લાયક હોય તેવી વ્યક્તિઓ. તો તમે હજુ કરાર કરવાને લાયક નથી. કેમ? કેમ કે તમારી ઉંમર 18થી ઓછી છે એટલે. ઓકે, 18 પછી તમે કોન્ટ્રાક્ટ કરી શકો. કોન્ટ્રાક્ટ કરી શકો એટલે તમે ભાગીદારી સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે ભાગીદારી પેઢીની અંદર આવી શકો. પછી જુઓ, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. બીજો શબ્દ આપણને મળે છે અહીંયા, સંબંધ. બીજો શબ્દ કયો છે આપણી પાસે? સંબંધ. સંબંધ મતલબ શું? તો આપણે સંબંધ મતલબ સમજી શકીએ આપણો આપણા માતા પિતા સાથે, આપણા ભાઈ બહેન સાથેનો સંબંધ. હવે જોઈ શકાય, આપણે આપણા ફાધરની સાથે એક ફોટો લઈએ છીએ, ફાધર અને મધર સાથે આપણા ત્રણેયનો ફોટો, તો જોઈ શકાય છે કે ભાઈ મારો ને મારા ફાધર વચ્ચેનો સંબંધ છે ને 2 કિલો છે, અથવા મારો ને મારા મમ્મી વચ્ચેનો જે સંબંધ છે 2.5 કિલો છે. એ જોઈ શકાતો નથી. તો એ જ રીતે સેમ અહીંયા પણ આ જે ભાગીદારી છે, ખરેખર ભાગીદારી એ શું છે? ભાગીદારી એ શું છે? ભાગીદારી એ સંબંધ છે જેને જોઈ શકાતો નથી, સ્પર્શી શકાતો નથી. ભાગીદારી, કોઈ પૂછે ભાગીદારી એ શું છે? ભાગીદારી એ શું છે? ખરેખર સંબંધ. કોની વચ્ચેનો? તો એવી વ્યક્તિઓ વચ્ચેનો. હવે સર, આ સંબંધ છે તો શા માટે? કે આ વ્યક્તિઓ છે એ શું કરશે? તો વ્યક્તિઓ જે છે એની માટે આપણી પાસે ત્રીજું એક સેન્ટેન્સ છે આખું, કે આ વ્યક્તિઓ શું કરવાના છે? કે જેઓ બધા દ્વારા અથવા તેમના માને કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો આપણે અહીંયાથી શરૂ કરીએ. ધંધાનો નફો વહેંચવા, શું વહેંચવા માટે? ધંધાનો. હવે સર, ધંધો અમારે કોઈ પણ કરવો હોય તો ચાલે? ના ચાલે. કોઈ પણ પ્રકારનો ધંધો ચાલે નહીં. તો સર, કેવો ધંધો હોવો જોઈએ? તો ધંધો જે છે એ ધંધો કાયદાકીય રીતે હોવો જોઈએ. ગેરકાયદેસર એટલે કે કાયદેસર હોવો જોઈએ. ગેરકાયદેસર ધંધો કરી શકાય નહીં. ગેરકાયદેસર ધંધો તમે કરી શકવાના નથી. ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. હવે સર, ક્યારેક એવું બની શકે. જુઓ, હવે હું તમને એક મેજિક બતાવું છું, જાદુ. હું હવે જે પ્રશ્ન પૂછીશ ને, હું આ વિડીયોની અંદરથી જ તમારા બધાના જ માઇન્ડને હેક કરી લઉં છું, તમારા બધાના જ માઇન્ડ પર કંટ્રોલ કરી શકું છું. તો તમે જાણી લો કઈ રીતે. તો હવે હું જે ક્વેશ્ચન પૂછીશ ને, એનો તમારા બધાના માઇન્ડની અંદર અગર તમે વિચારો છો ને, તો એનો આન્સર એક જ આવશે. અને મને ખબર છે કયો આવશે. તમારે બોલવાનું નથી, હું આન્સર આપી દઈશ. જોઈ લો, તમારા બધાના જ માઇન્ડની ઉપર હવે હું જાદુ કરવાનો છું. કઈ રીતે? તો આ ધંધાનો સર ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસર ધંધો હોવો જોઈએ. તો સર, મારો એક પ્રશ્ન છે, શું એવું બની શકે કે એક જગ્યા જે છે, એક જગ્યા પર એક જે ધંધો છે એ કાયદેસર છે, અને બીજી જગ્યા પર એ જ ધંધો જે છે એ ગેરકાયદેસર છે? સર, શું એવું બની શકે? હા, બની શકે. જવાબ શું છે? હા. તો હવે મેં તમારા બધાના જ માઇન્ડની અંદર કાબુ કરી દીધો છે. તો હું પૂછું, ભાઈ એવો કયો ધંધો છે કે એક જગ્યા પર કાયદેસર છે, બીજી જગ્યા પર ગેરકાયદેસર છે? તમારા બધાના જ આન્સર શું હશે? સર, લીકર, વાઇન શોપ, દારૂ શોપ, દારૂનો ધંધો. કે જે તમે અગર ગોવાની અંદર જશો, મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર જશો, તો ત્યાં એ જે ધંધો છે એ કાયદેસર છે. જ્યારે ગુજરાતની અંદર એ ધંધો કેવો છે? ગેરકાયદેસર. તો તમારો જે ધંધો છે એ કાયદેસર હોવો જોઈએ. અને કાયદેસર મતલબ શું? એ કઈ રીતે અમારે સર નક્કી કરવાનું કાયદેસર? તો તમે જે એરિયાની અંદર, જે જગ્યા પર, જે એરિયાની અંદર તમારે ધંધો શરૂ કરવો છે, એ ધંધાની અંદર, એ જગ્યા પર તમારે જોવાનું કે ભાઈ એ જગ્યા પર આ જે ધંધો છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર. એટલે કોઈ જગ્યાએ એવું નથી કે ઇન્ડિયાની અંદર આ કાયદેસર ને આ ગેરકાયદેસર. હવે ઇન્ડિયાની અંદર બી અમુક અમુક જગ્યા પર અમુક અમુક ધંધા કાયદેસર છે ને અમુક અમુક ધંધા કેવા છે? ગેરકાયદેસર. ક્લિયર? તો ધંધો કેવો હોવો જોઈએ? ફરજિયાત કાયદેસર હોવો જોઈએ. હવે ધંધો છે એ ધંધો કોણ ચલાવશે? તો ધંધો ચલાવવા માટે અહીંયા શું કહે છે ભાઈ? જેઓ બધા દ્વારા
એની અંદર પાછા આપણે જોઈએ ભાઈ સર ભાગીદારીની વાત છે, કોની વાત છે? ભાગીદારીની. તો અહીંયા તો બધા સમજી શકે, શું સમજી શકે કે માની લો કે ભાગીદાર હોય તો ઓછામાં ઓછા કેટલા જોઈશે આપણને? બે. ઓછામાં ઓછા વ્યક્તિ કેટલા જોઈએ? બે વ્યક્તિ. ક્યારેય કોઈ વ્યક્તિ એવો રોડ ઉપર એકલા એકલા આટા મારતો મારતો એમ કે ભાઈ હું એકલો ભાગીદાર, હું એકલો ભાગીદાર, હું એકલો ભાગીદાર, તમારો ફ્રેન્ડ એવું બોલે કે ભાઈ મારા ધંધામાં હું એકલો ભાગીદાર છું, બીજા કોઈ ભાગીદાર જ નથી, તો એને ખરેખર એકાકી પેઢી કહેવાય. અને એ જે તમારો મિત્ર છે ને, જેવું કહે છે કે ભાઈ હું એકલો જ ભાગીદાર છું, તો એને આપણે સિમ્પલ બીજું કંઈ નહીં કહેવાનું, આપણે શું કહેવાનું? ભાઈ તું કરાર કરવાને લાયક નથી. સમજાય છે? કેમ? કેમ કે ઓછામાં ઓછા ભાગીદાર મતલબ શું? ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હશે? બે, અથવા તો તેનાથી વધુ. આપણે જોઈશું કેટલા વ્યક્તિઓ વધારે હોઈ શકે તે. તો બે વ્યક્તિઓ છે. તો સર હવે આ જે ધંધો આપણે કરીએ છીએ, કાયદેસર ધંધો માની લો આપણે શરૂ કર્યો, એ ધંધો જે આપણે કરવાના છીએ, એ ધંધો જે છે એ બધા દ્વારા અથવા તેમનામાંથી કોઈ એક દ્વારા. કોણ ચલાવશે ધંધો? તો અહીંયા લખ્યું છે, જેઓ બધા દ્વારા, માની લો કે બે ભાગીદાર છે. કોણ? એ અને બી. કેટલા ભાગીદારો છે? બે. એ અને બી. તો એ અને બી જે બે ભાગીદારો છે, એ આ સેન્ટેન્સ શું કહે છે? બધા દ્વારા. બધા દ્વારા મતલબ શું? એ અને બી બંને દ્વારા. એ બંને શું કરશે? એ રોજ સવારે 7 વાગે ધંધામાં આવશે, ખૂબ મહેનત કરશે બંને વ્યક્તિઓ, અને સાંજે 7 વાગે ધંધામાંથી જશે. તો એને શું કહેવાય? બધા દ્વારા. જેટલા હોય એટલા, બે હોય તો બે, ત્રણ હોય તો ત્રણ, ચાર હોય તો ચાર, પાંચ હોય તો પાંચ, બધા દ્વારા ચલાવવાનો હોય. અથવા તેમના વતી અથવા તેમનામાંની કોઈ એક દ્વારા. હવે એને આપણે સમજીએ. માની લો કે અહીંયા એક મતલબ શું? યા તો એ અથવા બી. ઓકે, કોઈ પણ. આપણે હવે આના આગળ વધીએ. માની લો કે બી એક ભાગીદાર છે જે ધંધો ચલાવે છે. એ ધંધામાં આવતો નથી, ફક્ત કોણ ધંધો ચલાવે છે? બી. તો હવે શું થશે એ જુઓ. ભાઈ બી બધા ધંધાના જેટલા પણ ડિસિઝન છે ને, બધા ધંધાના ડિસિઝન કોણ લેશે? બી. એને કંઈ જાણ નથી, કેમ કે એ બધો પાવર બીને આપેલો છે કે ભાઈ તારે બધા ધંધાના કામ કરવાના, મને અમુક વસ્તુ હોય એ કહેવાનું, બાકી ચાલશે. હવે થાય છે એવું કે વર્ષના અંતે બીએ છે ને ધંધાના હિતની અંદર એક એવો સારો એવું ડિસિઝન લીધેલું, પણ થયું એવું કે આ કોરોનાને કારણે, ક્વોરન્ટાઇનને કારણે, લોકડાઉનને કારણે શું થયું કે ભાઈ બીનો જે ડિસિઝન લીધેલું ને, એને કારણે ધંધાને નુકસાન થયું. શું થયું? ધંધાને નુકસાન થયું. હવે ધંધાને નુકસાન થયું તો એ શું કહે છે ખબર? કે ભાઈ આ તે કર્યું છે, હું તો ધંધામાં આવતો નહોતો, આ બધું તે કર્યું છે, જાણે જોઈને કર્યું છે. પેલો કહે છે ભાઈ મેં નથી કર્યું, આ ક્વોરન્ટાઇન છે, કોરોના છે, આ ધંધો, આ કંઈ વાંધો નહીં, નુકસાન ભોગવી લો, કેમકે વ્યક્તિઓની જિંદગી દાવ પર લાગેલી છે. એ કહે છે ના ભાઈ હું કોઈ નુકસાન લેવાનો નથી. તો સૌથી પહેલા પ્રશ્ન, શું આ બી છે અથવા તો એ છે એ રાઈટ છે કે રોંગ છે? એ છે એ રોંગ છે. કેમ? કેમ કે બીનો આમાં કોઈ સ્વાર્થ નહોતો, એને કંઈ ફ્યુચર જોયેલું નહોતું, એટલે ભલે ફક્ત બી ધંધો ચલાવતો હોય પણ એ પણ એમાં બરાબરનો હકદાર ગણાશે. એટલે બરાબર જે કંઈ પણ નુકસાન થયું છે, નુકસાનની અંદર એ પણ જવાબદાર ગણાશે. એ પણ શું ગણાશે? જવાબદાર. સમજાય છે? એટલા માટે અહીંયા લખેલું છે તેમના માની કોઈ પણ એક દ્વારા. એક વ્યક્તિ ધંધો ચલાવેનો મતલબ એવો નથી જેટલો પણ નફો અથવા જેટલું નુકસાન થાય એ બધું ફક્ત એકનું, એકનું નહીં બધાનું જ. ભલે બીજા ધંધામાં આવતા હોય કે નહીં આવતા હોય, પણ એ બધાને જ નફો અથવા નુકસાન વહેંચવાનું થશે. હવે અહીંયા લખેલું છે એક મસ્ત શબ્દ આપેલો છે, નફો. શું શબ્દ આપેલો છે? નફો. નફો વહેંચવા સંમત થયા હોય. ચલો હવે આપણે શું કરીએ, એકદમ રમૂજી રીતે આને સમજીએ કે સર અમે છે ને સ્કૂલની અંદર બહુ સારું ભણેલા, માની લો કે 18+ થઈ ગયા, અમારા બધાની ઉંમર છે ને 21 વર્ષ થઈ ગઈ. તમે કીધું એ રીતે 10-10 લાખ રૂપિયા અમે ભેગા કર્યા, 5 અમે ફ્રેન્ડ્સ છીએ. અમે બધાએ શું કર્યું કે અમે બધા જ 5-5 વ્યક્તિઓએ ધંધો શરૂ કરી દીધો, એક ભાગીદારી પેઢી બનાવી. બરાબર, એમાં કેવું થયું કે માની લો આ ત્રણ, આપણે 5 ભાગીદારો છીએ, ABCD અને ઈ, આ 5 ભાગીદારો છે. એમાં આ ત્રણ જે છે એ કોઈ અલગ સ્કૂલમાં ભણેલા, અને આ બંને છે અલગ સ્કૂલમાં ભણેલા. હવે આ ત્રણ જે છે ને એ લોકોને 5-5ને, એમ તો 5-5 વ્યક્તિઓને આ ડેફિનેશન વ્યવસ્થિત આવડતી હતી. આ ત્રણ, હવે માની લો કે ધંધો પૂરો થયો ને, વર્ષ પૂરું થયું, એક વર્ષ પૂરું થયું, એટલે શું થયું? નુકસાન થયું. શું થયું? નુકસાન.
તો આ પાંચે પાંચ માની લો કે સરખા ભાગીદારો છે, સરખા હિસ્સે વહેંચવાનો હોય તો આ પાંચે પાંચને નુકસાન માની લો કે 5 લાખ રૂપિયા થાય છે. કેટલું નુકસાન થાય છે? 5 લાખ રૂપિયાનું નુકસાન થાય છે, ધારણા કરીએ આપણે. તો આ 5 લાખ રૂપિયા ત્રણ પાંચે પાંચની વચ્ચે 1-1 લાખ રૂપિયા વહેંચાવવા જોઈએ નુકસાન તરીકે? હા, વહેંચાવવા જોઈએ સર. પણ એ, બી અને સી શું કહે છે ખબર? એ કે આપણે શું છીએ? બધા કહે છે ભાગીદાર છીએ. આપણે શું કરીએ છીએ? ધંધો ચલાવીએ છીએ. પણ જુઓ, આપણે જુઓ ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ નંબર 4 મુજબ શું લખ્યું છે જુઓ ડેફિનેશનમાં. તમે કીધું ને ભાગીદારી છીએ આપણે, પણ ડેફિનેશનમાં એવું લખેલું છે કે ચલાવાતા ધંધાનો નફો વહેંચવા. શું વહેંચવા? નફો વહેંચવા. અમને તો અમારા સ્કૂલમાં છે ને સરે ફક્ત નફો કીધેલો છે, એટલે જ તો અમે ધંધો શરૂ કર્યો છે તમારી સાથે ભાગીદારીમાં, કે નફો થાય તો જ અમે વહેંચીશું. નુકસાન, અમારે નુકસાન નથી વહેંચવું. તો આ ચાલશે નહીં. ભલે જુઓ, ખાસ ધ્યાનથી સાંભળજો, ટેક્સ્ટબુકની અંદર ફક્ત શબ્દ આપેલો છે નફો વહેંચવા સંમત થયા હોય, પણ આ નફો જે શબ્દ છે એ શબ્દમાં તમારે જાતે જ ઇન્ક્લુડ કરવાનું રહેશે કે નફાની સાથે સાથે શું માનવાનું રહેશે તેની અંદર? નુકસાન. એટલે ખરેખર આ શું છે કે ધંધાનો નફો ભલે શબ્દ લખ્યો, પણ ધંધામાં નફો થાય કે નુકસાન થાય બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાશે, અને એની માટે જ એ લોકો શું થયેલા છે? સંમત થયેલા હોય. તો તે સંબંધ જે છે તેને શું કહેવાય છે? ભાગીદારી. સમજાય છે? આ બધા શબ્દ સમજવા જોઈએ. ખરેખર ભાગીદારીની રચના કરવાની થશે ત્યારે આ શબ્દ ખૂબ જ કામમાં આવશે. તો ફરીથી આપણે ડેફિનેશન જોઈએ. ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 મુજબ, ભારતીય ભાગીદારી કાયદો ક્યારે આવેલો છે? 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તેમનામાંની કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. સમજાય છે? તો આ હતી ભાગીદારીની ડેફિનેશન. હવે આપણે બીજી ડેફિનેશન લેવાની જે છે એ કઈ છે? તો બીજી એક ડેફિનેશન આપણે લેવાની છે હવે, એકદમ સિમ્પલ ડેફિનેશન બે બાકી છે. કઈ? ભાગીદારો અને ભાગીદારી પેઢી, જે તમને આવડે જ છે. તો આપણે પહેલાં ભાગીદારની ડેફિનેશન લઈએ. આ છે એ જુઓ ભાગીદારી. હવે આપણે લઈએ ભાગીદાર. ભાગીદાર મતલબ શું? ભાગીદાર મતલબ કે વ્યક્તિ. તમે શું કહેશો એકબીજા? આ કોણ છે ભાઈ? એ નામનો ભાગીદાર, બી નામનો ભાગીદાર, એ નામનો ભાગીદાર, બી નામનો ભાગીદાર, સી નામનો ભાગીદાર, ડી નામનો ભાગીદાર, ઈ નામનો ભાગીદાર. પણ નામ મતલબ કોણ છે? બધા વ્યક્તિ. કોણ છે? બધા વ્યક્તિ. તો ભાગીદાર મતલબ કોણ? વ્યક્તિ. ડેફિનેશનની અંદર એકદમ ઇઝી લખેલું છે અને એકદમ સિમ્પલ લખેલું છે. શું? કે ભાઈ જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે શું કહેવાશે? ભાગીદાર. શું બની જશે? ભાગીદાર. બરાબર. આ હતી ભાગીદારી ડેફિનેશન. ત્રીજું છે ભાગીદારી પેઢી. ત્રીજી ડેફિનેશન કઈ છે? ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીની અંદર શું આવશે? તો ભાગીદારી પેઢી મતલબ શું? તો ભાગીદારી પેઢી મતલબ આજે વ્યક્તિગત રીતે ભાગીદાર છે ને એ બધાને તમે ભેગા કરી દો. એ બધાને શું કરી દો? તમે ભેગા કરી દો તો એને સંયુક્ત રીતે શું કહેવાય? પેઢી. સંયુક્ત રીતે શું કહેવાય? પેઢી. અથવા તો આપણે 12મા ધોરણની અંદર આ રીતે યાદ રાખીશું કે જે ધંધો છે, શું છે? ધંધો. એ ધંધાને શું નામ આપવામાં આવે છે? પેઢી. માની લીધું કે આ 5 ભાગીદારો છે, એ, બી, સી, ડી અને ઈ. તો એ જે છે એમની વચ્ચે જે સંબંધ, અહીંયા કોઈ સંબંધ આપણને દેખાતો નથી આ પાંચેયની વચ્ચેનો, એ જે સંબંધ છે એ સંબંધને શું કહેવાય? ભાગીદારી. સંબંધને શું કહેવાય? ભાગીદારી. આ જે પાંચે પાંચ વ્યક્તિઓ છે એ વ્યક્તિને શું કહેવાય? ભાગીદારો. અને આ પાંચે પાંચ દ્વારા માની લો કે આપણે એવું માનીએ કે પાંડવ ટ્રેડિંગ કંપની એવો ધંધો કરે છે. બરાબર. આવી દુકાન છે, આ દુકાનનું નામ છે. તો આ જે દુકાન છે એ જે ધંધો છે એ ધંધાને શું કહેવાય છે?
ભાગીદારી પેઢી, સમજે છે? તો આ ત્રણ ડેફિનેશન આજે આપણે જોઈ. તો આ ત્રણે ત્રણ ડેફિનેશન તમારે બધા એ જ બુકની અંદર લખવાની છે વ્યવસ્થિત રીતે, જે આપણને પેજ નંબર 1 ની અંદર આપેલી છે, બરાબર? ઓકે. અને આ ડેફિનેશનને એકદમ ડીપમાં લેવાનું છે. કેમ? કેમકે આ ડેફિનેશન ડાયરેક્ટ તમને નહીં પૂછે, પણ આ ડેફિનેશન આ જેટલા પણ આપણે અંદર જેટલા ડીપમાં ગયા છીએ તેમાંથી તમને સેક્શન એની અંદર એક ઓપ્શન MCQ પૂછવામાં આવશે 1 માર્કનો, બરાબર? એટલે ખાસ આ ચેપ્ટરની અંદર ધ્યાન રાખવું, એક ઓપ્શન આપણને મળશે. આ ચેપ્ટરનું ટોટલ જે વેઇટેજ છે એ છે 4 માર્ક. એક સેક્શન એની અંદર 1 માર્કનો ઓપ્શન આવશે અને એક સેક્શન સીની અંદર 3 માર્કનો ક્વેશ્ચન આવશે. નાનો દાખલો આવતો હોય એ આપણે પછી જોઈશું. હજુ આ થિયરી માટે પૂરું નથી થયું. હજુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.